જૂનાગઢમાં સ્થિત એવા ઉપરકોટ કિલ્લાનું છેલ્લા બે વર્ષથી સમારકામ ચાલી રહ્યું હતું ત્યારે બે વર્ષ બાદ જઈને આજે છેક એટલે કે ઓગણત્રીસ સપ્ટેમ્બરના બધા પબ્લિકને આવવાની પરમિશન મળી તો ઓગણત્રીસ સપ્ટેમ્બરની પહેલાં ઇઠ્યાવીસ સપ્ટેમ્બરના આપણા સીએમ એવા ભૂપેન્દ્ર પટેલના હસ્તકે આ કિલ્લાનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું તો જોઈ શકો છો ઓગણત્રીસ તારીખથી લઈને બે ઓક્ટોબર સુધી અહીં લોકોને વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે તો આજે પહેલાં દિવસે જ એટલે કે ઓગણત્રીસ તારીખે જ હું મુલાકાત લેવા આવી તો જોયું તો ત્યાં લોકોની ભીડ ઉમટી પડી છે તો આ ઉપરકોટ કિલ્લામાં માનવ મહેરામણ ઉભરાઈ રહ્યું છે તો ચલો આપણે મુલાકાત લઈએ તો આ તેનો મુખ્ય પ્રવેશ દ્વાર છે અહીં હું તમને આજે આ વિડીયોમાં ઉપરકોટ કિલ્લાની જોવાલાયક મુખ્ય સ્થળો એટલે કે જગ્યાઓ હું બતાવીશ આજે તો ચલો આપણે આ કિલ્લામાં અંદર પ્રવેશ કરીએ તો આ કિલ્લો મોટા મોટા પથ્થરોમાંથી કોતરીને બનાવવામાં આવ્યો છે જોઈ શકો છો હજી આટલા વર્ષ જૂની દિવાલો ત્યાં અકબંધ છે પૂરી રીતે રિનોવેટ નથી થયું મોટી મોટી દિવાલો હજી આટલા વર્ષો જૂની અહીં અકબંધ છે જે ખૂબ જ ઊંચી અને લાંબી છે કહેવામાં આવે છે કે આ ઉપરકોટ કિલ્લાનો પાયો છે તે ગ્રહારીપુ નામના રાજાએ નાખ્યો હતો ત્યારબાદ આ કિલ્લાનો પ્રથમ રાજા નવઘણ હતો તો અહીં જે મુખ્ય સ્થળો છે તે પણ આપણે જોઈશું તો અહીં નવઘણ નામનો કૂવો છે અડીકડી વાવ છે તો ચલો આપણે એ બધા સ્થળોની મુલાકાત લઈએ આજે ઘણી સુવિધાઓની સાથે આ કિલ્લાને રિનોવેટ કરવામાં આવ્યો છે પીવાના પાણીના નળ બાથરૂમ અને પાર્કિંગ જેવી સુવિધાઓ આ કિલ્લામાં કરવામાં આવી છે અને હવે આપણે અંદર એન્ટર થાય તો સૌથી પહેલું સ્થળ આવે છે તે છે પ્રવેશ ટાવર તો આ પ્રવેશ ટાવર આપણે જોઈએ તો આ સામે જે તમને ટાવર દેખાઈ રહ્યો છે તે પ્રવેશ ટાવર છે અને તેની જમણી સાઈડ જે સીડી છે એ સીડી ચડીને આપણે ઉપરની તરફ જઈએ તો ત્યાં એક ગાર્ડન છે અને આ પ્રવેશ ટાવરમાં આપણે ઉપર ચડીએ તો તમને ત્યાંથી આખું જૂનાગઢ શહેર દેખાય છે અને આ પ્રવેશ ટાવરની ડાબી સાઈડ પાર્કિંગ છે તો ચલો આપણે પાર્કિંગ તરફ જઈએ પ્રવેશ ટાવરથી ડાબી સાઈડ આગળ જઈએ તો આ વિશાળ પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે કેટલું વિશાળ પાર્કિંગ બનાવવામાં આવ્યું છે અને આ કિલ્લો સાંજે છ વાગે બંધ થઈ જાય છે અને ઓગણત્રીસ તારીખથી બીજી તારીખ સુધી વિના મૂલ્યે પ્રવેશશે બીજી તારીખ બાદ મોટા લોકોની સો રૂપિયા ટિકિટ અને નાના બાળકોની પચાસથી પંચોતેર રૂપિયા જેટલી ટિકિટ રાખેલી છે આ કિલ્લાને જોવા માટે તો આ કિલ્લામાં હવે પાર્કિંગથી આગળ વધીએ તો ઉપરની સાઈડ અહીં તોપ રાખવામાં આવી છે કહેવામાં આવે છે કે ત્રણસોથી ચારસો વર્ષ જૂની આ તોપો હજુ આ કિલ્લામાં અકબંધ છે સાચવીને રાખવામાં આવી છે તો આ કિલ્લાનું સમારકામ કરીને બધા લોકો માટે એક આકર્ષિત કેન્દ્ર ઊભું કરી દીધું છે અને હવે તમે અહીં કિલ્લાની ઉપરથી આખું જૂનાગઢ શહેર આરામથી જોઈ શકો છો કેટલા સરસ દ્રશ્યો આપણે આ કિલ્લાની ઉપરથી જોવા મળે છે તો હવે આપણે આ તોપથી થોડા આગળ વધીએ તો આગળ ગાર્ડનમાં પથ્થરમાંથી કોતરીને એટલે કે પથ્થરમાંથી આ ફોન્ટ બનાવવામાં આવ્યા છે જેમાં લખેલું છે ઉપરકોટ ફોર્ટ તો આ એક જગ્યા બની ગઈ છે ફોટોશૂટ માટેની ગાર્ડનની સાથે સાથે અહીં લોકો ફોટોશૂટ પણ કરે છે પીવાના પાણીના નળ બાથરૂમ અને પાર્કિંગની સાથે સાથે એક આ વિશેષ સુવિધા છે તમે આ ઇલેક્ટ્રિક રિક્ષામાં બેસીને આખા કિલ્લાની મુલાકાત લઈ શકો છો તો આપણે ઉપરકોટ ફોર્ટ નામના ગાર્ડનથી થોડા આગળ વધીએ તો ત્યાં એક તોપ છે જે તોપનું નામ છે માણેક તોપ તો આ તોપ અઢી મીટર લાંબી છે અને કહેવામાં આવે છે કે પાંચસો વર્ષ જૂની છે આ માણેક તોપ અને આ તોપ પંચધાતુમાંથી બનાવવામાં આવી છે તો ચલો આપણે નજીકથી જઈને આ માણેક તોપને જોઈએ આ કિલ્લો એટલી ઊંચાઈ પર બનાવવામાં આવ્યો છે કે તમને આખા કિલ્લામાંથી ગમે ત્યાંથી તમે જોશો તો આખું જૂનાગઢ સિટી દેખાશે તો ચલો આપણે અહીંથી જૂનાગઢને જોઈએ તો ખૂબ જ રમણીય દ્રશ્યો આ જૂનાગઢના જોવા મળે છે જોઈ શકો છો આખું જૂનાગઢ દેખાઈ શકે છે અને નીચેની તરફ ગાર્ડન પણ છે તો અહીં આ માણેક તોપ રાખવામાં આવી છે તેની બાજુમાં બીજી ચાર નાની નાની તોપો પણ છે તો હવે માણેક તોપની જમણી સાઈડ જોઈ શકો છો આ જે કિલ્લો દેખાઈ રહ્યો છે એ કહેવામાં આવે છે કે ત્યાં રાજા રહેતો હતો અને કહેવામાં આવે છે કે રાજાનું સિંહાસન આજે પણ આટલા વર્ષો બાદ પણ ત્યાં અંદર અકબંધ છે તો ચલો આપણે અંદર જઈને જોઈએ તો આવી બીજી કેટલી વસ્તુઓ છે જે પૌરાણિક હજી પણ આ કિલ્લામાં સ્થિત છે તો ચલો આપણે આ કિલ્લાની અંદરથી મુલાકાત લઈએ તો અહીં આપણે કિલ્લાના મુખ્ય દ્વાર તરફ આગળ વધીએ તો ઉપરની સાઈડ આપણે આવી ગયા હવે તેના મુખ્ય દ્વાર સાઈડ જઈએ અંદર પ્રવેશ કરવા માટે ઓ લક નેક્સ્ટ ટાઈમ આ મુખ્ય દ્વાર તો કિલ્લાનું બંધ થઈ ગયું તો ચલો આપણે કિલ્લાથી આગળ વધીએ તો કિલ્લાથી આપણે નીચે ઉતરીએ તો કિલ્લાની પાછળની સાઈડ ગાર્ડન છે જ્યાં લાઇટિંગ શો થાય છે તો આ લાઇટિંગ શો રાતના સમયમાં થાય છે તો જોઈ શકો છો અહીં ગાર્ડનમાં બેસીને લોકો મજા માણી રહ્યા છે આ રમણીય દ્રશ્યોની હવે આપણે આ કિલ્લાથી આગળ વધીએ તો આગળની સાઈડ બૌદ્ધની ગુફાઓ છે તો કહેવામાં આવે છે કે આ બૌદ્ધની ગુફાઓ તેર ભાગમાં વિભાજીત છે અને એક મોટા પથ્થરમાંથી આ ગુફાઓ કોતરીને બનાવવામાં આવી છે તો આ તેર ગુફાઓ અમુક ગુફાઓ પાંચ મીટર ઊંડી છે તો અમુક પંદર મીટર જેટલી ઊંડી તો પાંચ મીટરથી લઈને પંદર મીટર ઊંડી આ ગુફાઓ આપણે જોઈએ તો જોઈ શકો છો આ રીતે અંદરની સાઈડ આપણે ગુફાઓ જોવા જઈ શકીએ છીએ જે તેર ભાગમાં આ બૌદ્ધની ગુફાઓથી આપણે આગળ વધીએ તો આગળની સાઈડ અળી વાવ છે તો ચલો આપણે આ અળી વાવની મુલાકાત લઈએ ફૂલ સિક્યોરિટી અને કડક બંદોબસ્તની સાથે આજે આ ઉપરકોટનો પહેલો દિવસ છે તો જોઈ શકો છો માનવ મહેરામણ ઉમટી પડ્યું છે તો અત્યારે આપણે આ અડીકડી વાવની મુલાકાત લઈએ તો અડીકડી વાવ પાંત્રીસ મીટર ઊંડી છે અને ત્યાં એકસો પંચાણું જેટલા પગથિયા છે તો ચલો આપણે અડીકડી વાવની અંદરથી મુલાકાત લઈએ અળી વાવની બહાર આજે પોસ્ટર લગાડવામાં આવ્યું છે તેમાં તમને જૂની પૌરાણિક અળી વાવના દ્રશ્યો જોવા મળશે તો જોઈ શકો છો આ રીતની તેની સીડીઓ અને આ રીતની તેની દિવાલો હતી તો હવે આપણે રિનોવેટ થયેલી અળી વાવની મુલાકાત લઈએ તો ઉપરની સાઈડ જારી બાંધવામાં આવી છે જોઈ શકો છો આખી જારીથી આ અળી વાવને કવર કરી દેવામાં આવી છે અને એકસો પંચાણું જેટલા પગથિયા ઉતરીને આપણે અળી વાવને જોઈ શકીએ છીએ કહેવામાં આવે છે કે આ કિલ્લાના જેટલા પણ જોવાલાયક સ્થળો છે તે બધા મોટા મોટા પથ્થરો અને શિલાલેખોમાંથી કોતરી કોતરીને બનાવવામાં આવ્યા છે જે હજુ પણ એ આટલા વર્ષો જૂના મોટી ઊંચી દિવાલોવાળા અકબંધ છે જેમાં રિનોવેટ નથી કરવામાં આવ્યું તો આ અળીવાવ છે તો હવે અળીવાવથી આપણે આગળ જઈએ તો અડીવાવના ઉપરની સાઈડના દ્રશ્યો જોઈએ તો ત્યાં પણ એક તોપ રાખવામાં આવેલી છે કહેવામાં આવે છે કે આ આખો કિલ્લો ને કિલ્લાની ફરતે તોપો રાખવામાં આવી હતી તો અહીં પણ એક તોપ છે અને એ તોપની થોડી આગળ વધીએ તો સાઈડમાં પથ્થરો રાખવામાં આવેલા છે આ પથ્થરો પાંચસોથી છસો વર્ષ જૂના છે જેને અહીં લોકોને જોવા માટે રાખેલા છે જોઈ શકો છો અહીં આ રીતે ગોઠવીને રાખવામાં આવ્યા છે આ બધા આટલા જૂના પૌરાણિક પથ્થરો છે જેને હજુ પણ સાચવીને રાખવામાં આવ્યા છે અળી વાવથી આગળની તરફ જઈએ તો આ તમને સામે જે સ્થળ દેખાઈ રહ્યું છે તેનું નામ છે ધક્કાબારી કહેવામાં આવે છે કે પહેલાંના ગુનેગારોને રાજા છે તે અહીંથી ધક્કો મારીને સજા દેતો તો અહીં એક બારી જેવું છે ત્યાંથી રાજા ગુનેગારોને ધક્કા મારી અને સજા આપતો જેને ધક્કાબારી નામ પાડવામાં આવ્યું તો અહીં આ સ્થળથી એટલે કે ધક્કાબારી નામના સ્થળથી આપણે આગળ વધીએ તો આગળની સાઈડ છે નવઘણ કુવો તો ચલો આપણે એ નવઘણ કુવાની મુલાકાત લઈએ તમને અહીં આ કિલ્લાની અંદર ગાઈડન્સ અને ઇન્ફોર્મેશન માટે બોર્ડ પણ મારેલા છે તો આ આપણે નવઘણ કુવા પાસે પહોંચી ગયા આ કિલ્લાનો પ્રથમ રાજા નવગણ હતો તો એના નામ ઉપરથી આ કિલ્લાનું નામ પડ્યું છે આ નવગણ કુવાની સામે અનાજનો ભંડાર છે જેને કોઠાર કહી શકાય તો કહેવામાં આવે છે કે જ્યારે ઉપરકોટ કિલ્લાની બહાર પાટણના રાજાએ યુદ્ધ કરવા માટે ડેરો જમાવ્યો હતો ત્યારે સતત બાર વર્ષ સુધી આ કિલ્લાના લોકોએ આ અનાજના ભંડારામાંથી અન્ન પૂરું પાડ્યું હતું અને કહેવામાં આવે છે કે આ અન્ન ભંડાર છે તે તેર ભાગમાં વિભાજીત છે અને પંદર ફૂટ ઊંડું છે તો બાર વર્ષ સુધી સતત લોકોએ આમાંથી ભંડારામાંથી અનાજ પૂરું પાડ્યું હતું તો આ હતો જૂનાગઢની ધરોહર એવો ઉપરકોટ કિલ્લો તો કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો કે આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અને જો ઉપયોગી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં જરૂરથી શેર કરજો જો આવા જ બીજા અપડેટ્સ જોઈતા હોય તો મારી ચેનલને આજે જ સબસ્ક્રાઈબ કરો આવા જ બીજા વિડીયો સાથે આપણે ફરી મળીશું બ બાય થેન્કસ ફોર વોચિંગ